दाखला नंबर 13 दरियानी सपाटी थी 75 मीटर ऊंची दीवादंडी परथी अवलोकन करता आ दरियानी सपाटी छे एनाथी 75 मीटर ऊंची एक दीवादंडी આવેલી છે આ દીવાદંડીની ટોચ એ પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વાહનોના ઔષધ કોણના માપ આ દરિયામાં બે વાહન છે વાહન C અને વાહન D એના ઔષધ કોણ હવે અહીંયા આપણે ઔષધ કોણ શબ્દ વાપર્યો છે એટલે આપણે નિરીક્ષણ એ બિંદુએથી કરીએ છીએ એટલે ત્યાંથી એક ક્ષિતિજ રેખા દોરવાની અને ક્ષિતિજ રેખા કરતા વાહન નીચે આવેલા છે એટલે અહીંથી જે ખૂણો બનશે તે ઔષધ કોણ બનશે જે વાહન દૂર છે એનો ઔષધ કોણ નાનો આ 30 બનશે અહીંયા અને જે વાહન નજીક છે દીવાદાંડીથી એનો ઔષધ કોણ એ મોટો બને જેમ વાહન નજીક આવતું જાય એમ ઔષધ કોણ છે એ મોટો થતો જાય એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે દૂર હોય એ ખૂણો નાનો અને જે નજીક હોય એ ખૂણો મોટો આ દીવાદાંડી કરતા વાહન સી નજીક છે એટલે એનો ઔષધ કોણ 45 છે અને ડી દૂર છે એટલે એનો ઔષધ કોણ 30 છે અને જોઈને પણ ખબર પડે કે આ ખૂણો નાનો હોય એના કરતા આ બીજો ખૂણો છે એ મોટો હોય એટલે આપણે અહીંયા 30 અને અહીંથી યુગ્મ કોણ બને એટલે આ કોણ ખૂણો 30 અને અહીંથી ઔષધ કોણ 45 તો અહીંથી યુગ્મ કોણ બને એટલે આ ઔષધ આ ખૂણો પણ 45 થાય છે હવે તો આ બે વાહન વચ્ચેનું અંતર એટલે કે આપણે એને x થયેલું છે મેળવવાનું છે આકૃતિમાં એબી દીવાદાંડી છે અને સી અને ડી એ બે વાહનો છે બે એક જ રેખામાં આવેલા વાહનો છે હવે એબી બરાબર 75 મીટર દીવાદાંડીની ઊંચાઈ બીસી બરાબર વાય મીટર અને સીડી બરાબર એક્સ મીટર આ રીતે હવે સી અને ડી વાહણથી સી અને ડી વાહણના ઔષધ કોણ અનુક્રમે 3 પેલા નામ છે તો એનો ઔષધ કોણ 45 છે અને પછી ડી નામે એટલે એનો ઔષધ કોણ 30 અંશ છે હવે આપણે પહેલા 45 હોય તો ત્રિકોણથી શરૂ કરવાનું થાય તો ત્રિકોણ એબીસી માં ખૂણો B બરાબર 90 અંશ અને ખૂણો C બરાબર 45 તથા AC કર્ણ છે આપણે tan વિધેયનો ઉપયોગ કરીએ તો tan C એટલે ખૂણા C ની સામેની બાજુ છે પાસેની બાજુ tan C બરાબર AB છેદમાં BC tan C એટલે tan 45 એ બી એટલે 75 છેદમાં વાય tan 45 એટલે 1 હવે આપણે વાય ને ડાબી બાજુ લઈ જઈએ તો વાય બરાબર 75 મતલબ કે આપણને બીસી નું માપ 75 મળ્યું છે હવે ત્રિકોણ એબીડી લેવાનો તો ત્રિકોણ એબીડી માં યાદ રાખજો ક્યારે ત્રિકોણ આ લેવાનો નથી આવતો એસીડી આ ત્રિકોણ ના આવે એક આ ત્રિકોણ આવે એ બી તો આવે જ ટૂંકમાં એ બી સી અને એ બી ડી એટલે એ બી તો લેવાનું જ આવશે ત્રિકોણ એ બી ડી માં ખૂણો બી બરાબર 90 અંશ અને ખૂણો ડી બરાબર 30 અને એ ડી કર્ણ છે તો tan ડી બરાબર ખૂણા ડી ની સામેની બાજુ એટલે એ ડી અને પાસેની બાજુ એટલે બી ડી tan ડી એટલે tan 30 એ બી એટલે 75 અને બી ડી એટલે x વત્તા y આ બી થી ડી નું માપ હોય એટલે x વત્તા y tan 30 એટલે 1/√3 ચોકડી ગુણાકાર કરીએ તો x વત્તા y બરાબર 75√3
આપણે બે વાહણ વચ્ચે નું અંતર એટલે આ x જોઈએ છે તો y ની કિંમત આપણે અહીંથી મૂકી દઈ x y એટલે 75 બરાબર 75 √3 x બરાબર 75 √3 માઈનસ 75 x બરાબર 75 કોમન કાઢી દીધી તો √3 માઈનસ આ 75 કોમન નીકળે એક વધે 75 કૌંસમાં √3 માઈનસ 1 તેથી બે વાહણો વચ્ચે નું અંતર बराबर 75 काउंस में रूट 3 माइनस 1 मीटर दाखला नंबर 14 1.2 मीटर ऊंचाई वाली एक छोकरी ने आ छोकरी छे 1.2 मीटर ऊंची छे ने जमीन थी 88.2 मीटर ऊंचाई पर रहेलू जमीन थी એટલે અહીંથી અહીંથી ગણવાનું અહીંથી કુલ ઊંચાઈ જે 88.2 મીટર ઊંચાઈ પર રહેલું પવનને કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે ખાસ ધ્યાન રાખજો જમીનથી આ ઊંચાઈ એટલી છે 88.2 મીટર એટલે અહીંથી ગણવાનું થાય એમાંથી છોકરીની ઊંચાઈ વાત કરીને તો આપણને એમ મળે કોઈ એક સમયે છોકરીને તેના ઉછેદ કોણનું માપ 60 જોવા મળે છે મતલબ કે આ જ્યારે આ નજીક હોય ત્યારે તેનો ઉછેદ કોણ એને 60 જ જોવા મળે છે થોડા સમય બાદ બલૂનના ઉછેદ કોણનું માપ 30 જ થાય છે બલૂન એ સ્થાને હતું ત્યાંથી ગતિ કરતો 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 બી સ્થાને પહોંચી જાય છે ત્યારે તેનો ઉછેદ કોણ બદલી અને 30 જ થાય છે એટલે અહીંયા નાનો ખૂણો છે એ 30 અંશનો છે આ જે ખૂણો છે અહીંયા કે એ 30 અંશ છે લંબચોરસ પરિણામે એમ થી પી નું અંતર એ થી બી નું અંતર સરખું થાય એટલે આ અંતર મેળવવાનું છે આ અંતર આપણે મેળવશું એટલે એ બી મળી જશે હવે અહીંયા જોઈએ આકૃતિમાં સીડી 1.2 મીટર ઊંચાઈ વાળી છોકરી છે આકૃતિમાં સીડી એ 1.2 મીટર ઊંચાઈ વાળી છોકરી છે એ બિંદુએ બલૂન હોય ત્યારે ઉછેદ કોણનું માપ 60 અને બી બિંદુએ બલૂન પહોંચે ત્યારે ઉછેદ કોણનું માપ 30 થાય છે એ અને બી બિંદુએ બલૂન હોય ત્યારે સી બિંદુએથી બલૂનના ઉછેદ કોણના માપ 30 છે આ બી બિંદુ છે તો અહીંયા 30 અંશ છે હવે DQ છે એ જમીન પરની રેખા છે અને CP એ ક્ષિતિજ કિરણ છે CP એ ક્ષિતિજ કિરણ છે અને DQ એ સમતલ જમીન છે જમીન દર્શાવે છે હવે આપણે બિંદુ A માંથી એક લંબ રેખા પણ દોરવો છે કે જે CP ને M માં છેદે એને આપણે સંકેતમાં આવી રીતે લખશું કે AM લંબ CP અને M બિલોંગ્સ ટુ CP દોરો AM લંબ CP અને M બિલોંગ્સ ટુ CP નહીતર એમ નીચે પણ આવી શકે એટલા માટે
હવે આપણે એ દર્શાવવું છે કે આ કુલ ઊંચાઈ 88.2 મીટર હતી આ B થી Q સુધીની તો B થી P સુધીની ઊંચાઈ કેટલી થાય તો એના માટે આપણે લખશું કે B' P' Q તેથી B થી P નું માપ વત્તા P થી Q નું માપ બરાબર B થી Q નું માપ તો B થી P નું માપ આપણે મેળવવું છે આ P થી Q નું માપ છે આ જે માપ ઈ માપ CD માપ જેટલું જ હોય આ જે માપ છે આ માપ આ PQ એ આ છોકરીની ઊંચાઈ જેટલું હોય એટલે અહીં આપણે છોકરીની ઊંચાઈ જેટલું માપ છે એટલે એ લખી નાખી આપણે 1.2 આ 1.2 જ હોય 1.2 મીટર બરાબર અને કુલ PQ અહીંથી આપણે જોઈએ તો B થી Q નું માપ 88.2 મીટર તો B થી P નું માપ બરાબર 88.2 માઇનસ 1.2 એટલે 87 મીટર આવશે આ આપણે મળી ગયું હવે આ B થી P નું માપ અને A થી M નું માપ બંને સરખા હોય AM બરાબર BP AM બરાબર 87 મીટર કારણ કે A M P B લંબચોરસ થાય A M P B લંબચોરસ થાય એટલે આ બંને માપ સરખા આવે હવે આપણે અહીંથી ત્રિકોણની શરૂઆત કરીએ તો ત્રિકોણ A M સીમા ત્રિકોણ AMC માં ખૂણો M બરાબર 90 અને AC કર્ણ છે તેથી tan C હવે અહીંયા આ ત્રિકોણ માટે ખૂણો C 60 નો છે અને આ જે ત્રિકોણ બનશે એના માટે ખૂણો C 30 નો બનશે તો ત્રિકોણ AMC માં AC કર્ણ છે અને ખૂણો C બરાબર 60 નો છે આ ખાસ ધ્યાનમાં રાખજો અહીં આ મોટો ખૂણો છે આ ત્રિકોણ જ્યારે કરશું એના માટે ખૂણો C 30 નો થશે બરાબર સામેની બાજુ એટલે AM આ ખૂણો C ની સામેની બાજુ AM અને પાસેની બાજુ CM તો tan C એટલે tan 60 બરાબર AM છેદમાં આપણે AM નું માપ છે 87 તો એને એપ્લાય જ કરી દે તો 87 છેદમાં CM tan 60 એટલે √3 બરાબર 87 ના છેદમાં CM હવે આપણે અહીં ચોકડી ગુણાકાર કરી લે તો CM બરાબર 87 છેદમાં √3 હવે આપણે અહીં આવું પણ કરી શકશું CM બરાબર 87 છે એ 3 વડે વિભાજ્ય સંખ્યા છે તો 3 ગુણ્યા 3 2 6 અને 3 ના 29 23 87 થાય છેદમાં √3 આ છેદના √3 ઉડી જશે એટલે અહીંયા CM બરાબર 29 √3 જવાબ આવશે હવે આપણે ત્રિકોણ BPC લેવાનો છે ત્રિકોણ BPC માં ખૂણો P બરાબર 90 ખૂણો C બરાબર અહીંયા 30 અંશ નો ખૂણો બનશે આ જે ખૂણો છે એ 30 અંશ નો બનશે આ જે ખૂણો હતો અહીંથી આ જે ખૂણો એ 60 નો હતો પણ આમ જે ખૂણો છે એ 30 નો બનશે તો આપણે અહીંયા tan C બરાબર સામેની બાજુ એટલે BP નું માપ છેદમાં પાસેની બાજુ એટલે BC નું માપ તો tan C એટલે tan 30 બરાબર B થી P નું માપ આપણને 87 છે અને BC આપણે મેળવવું છે તો 1 ના છેદમાં √3 બરાબર 87 ના છેદમાં BC ચોકડી ગુણાકાર કરીએ તો BC બરાબર 87 √3 આ આપણને મળશે હવે આપણી પાસે PC એટલે P થી C સુધીનું અંતર છે અને CM એટલે અહીંથી અહીં સુધીનું અંતર છે હવે જોઈએ આપણે તો C' M' P C' M' P તો આવું લખી શકાય કે CM વત્તા MP બરાબર PC CM
સી થી એમ સુધીનું અંતર વત્તા એમ પી એટલે એમ થી પી સુધીનું અંતર બરાબર આખું અંતર પી થી સી સુધી તો સીએફ નું માપ આપણી પાસે 29√3 આપે મેળવ્યું છે આપણે MP નું માપ નથી ખબર અને PC નું માપ 87√3 છે તો MP બરાબર 87√3 માઈનસ 29√3 તો MP બરાબર 87√3 માંથી 29√3 આપણે બાદ કરીએ તો 17 માંથી 9 જાય 8 એટલે 7 હોય 7 માંથી 2 જાય તો 5 અને √3 એમ ને હવે આ m થી p નું જે માપ છે એ જ a થી b નું માપ હોય અહીં લખશું આપણે કે ab નું માપ બરાબર m થી p નું માપ કારણ કે ampb લંબચોરસ છે અહીં લખેલું છે કારણ કે ampb લંબચોરસ છે તો MP 58√3 તેથી AB બરાબર 58√3 મીટર તેથી બલૂને કાપેલ અંતર બરાબર 58√3 મીટર આ રીતે આપણે જવાબ મળી શકે દાખલો 15 એક સુરેખ માર્ગ પર રાચાઈ સુરેખ માર્ગ છે એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે આ એબી છે એ ટાવર છે અને આ એક સુરેખ માર્ગ છે અને ટાવર તરફ જાય છે ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ એટલે ટોચ એ ત્યાં પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટરના ઔષધ કોણનું માપ હવે ઔષધ કોણ આવશે તો તમારે ત્રુટક છેદતી જ રેખા દોરવી પડશે એક મોટર કારના ઔષધ કોણમાં 30 માપે છે એટલે પહેલા એક કાર છે ડી બિંદુએ હોય ત્યારે તેનો ઔષધ કોણ 30 માપે છે અહીંથી યુગ્મ કોણ થાય એટલે આ 30 હોય તો આ પણ 30 6 સેકન્ડ પછી 6 સેકન્ડ વિતે ત્યારે મોટર કાર છે ટાવરની નજીક આવતી આવતી સી બિંદુએ પહોંચે અને ત્યારે મોટર કારનો ઔષધ કોણ તે જ વ્યક્તિ 60 અંશ માપે છે એટલે અહીંથી આપણે આમ જોઈએ આ રીતે યુગ્મ કોણથી અહીંયા 60 અંશ થાય આમ દૂરનો કોણ નાનો હોય નજીકનો કોણ મોટો હોય છે તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે ડી થી સી સુધી પહોંચતા કારને 6 સેકન્ડ લાગે છે અહીંથી આ ડી થી આ સી સુધી પહોંચતા કારને 6 સેકન્ડ લાગે છે તો આ સી થી બી સુધી પહોંચતા કેટલી સેકન્ડ લાગે એવો આપણે મેળવવાનું છે હવે પેલા આપણે આકૃતિનું વર્ણન કરીએ તો આકૃતિમાં એ બી ટાવર છે આ એ બી ટાવર છે ડી બિંદુએ કાર હોય ત્યારે ડી બિંદુએ કાર હોય ત્યારે ટાવરની ટોચ એ થી કારના ઔષધ કોણનું માપ ત્રિસંસ અને કાર સી બિંદુએ પહોંચે ત્યારે ઔષધ કોણનું માપ 60 અંશ થાય છે હવે AB બરાબર h મીટર ટાવરની ઊંચાઈ BC બરાબર y મીટર BC બરાબર y મીટર અને CD બરાબર x મીટર ધારતા D બિંદુએથી C બિંદુએ કારને પહોંચતા 6 સેકન્ડ લાગે છે D બિંદુએથી
सी बिंदुए कार ने पहुंचता 6 सेकंड लागे छे। આપણે જોઈએ કે એક સુરેખ માર્ગ પર, આપણે થોડું રિપીટ કરી દઈએ, આ માર્ગ પર એક કાર જાય છે, એ ડી બિંદુએ હોય ત્યારે અવશેષ કોણ 30 અને સી બિંદુએ પહોંચે ત્યારે અવશેષ કોણ 60 થાય છે। અવશેષ કોણ છે કારણ કે ક્ષિતિજ રેખા દોરવી પડે। આ 30 નો ખૂણો અહીંથી આમ યુગ્મ કોણ બનશે અને અહીંયા 60 નો ખૂણો યુગ્મ કોણ બનશે। AB એટલે h મીટર ટાવરની ઊંચાઈ, BC એટલે y મીટર અને CD બરાબર x મીટર ધારતા। બરાબર, હવે આપણે અહીંયા B બિંદુએથી C બિંદુએ કારને પહોંચતા 6 સેકન્ડ લાગે, એટલે અહીંયા સુધી 6 સેકન્ડ લાગે તો C થી B સુધી પહોંચતા કેટલી સેકન્ડ લાગે એવો આપણે મેળવવાનો છે। અહીંયા આપણે એવું લખી શકશું, અહીંયા એક બિંદુનું આપણે નામ આપી દઈએ X, તો ખૂણો X AD બરાબર ADB 30 યુગ્મ કોણ, ખૂણો X AD બરાબર ખૂણો ADB બરાબર 30 અંશ યુગ્મ કોણ। એવી જ રીતે ખૂણો XAC અને ACB, ખૂણો XAC બરાબર ખૂણો ACB બરાબર 60 અંશ યુગ્મ કોણ। હવે પહેલા આપણે મોટા કોણથી શરૂઆત કરી, ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ અને ખૂણો C બરાબર 60 અંશ અને AC કર્ણ છે, તો tan C બરાબર ખૂણા C ની સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC, tan C એટલે tan 60 અંશ બરાબર AB એટલે H અને BC એટલે Y, tan 60 એટલે √3 બરાબર H ના છેદમાં Y, y ને કરતા બનાવીએ તો h ના છેદમાં √3, આ આપણને પરિણામ 1 મળશે અહીંયા, આ પરિણામ 1। હવે આપણે બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABD, આપણે આ તો આ ત્રિકોણ ACD જ લેવાનું જ નતા, તો આ AB તો આવું જોઈએ એટલે ABD, ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર 90 અંશ, ખૂણો D બરાબર 30 અંશ અને AD કર્ણ છે। હવે tan D, tan D એટલે સામેની બાજુ AB અને પાસેની બાજુ BD, tan D એટલે tan 30 બરાબર સામેની બાજુ H અને BD એટલે X plus Y, આ B થી D નું અંતર છે X અને Y ના સરવાળા જેટલું થાય, tan 30 એટલે 1/√3 બરાબર H એમને રાખી દઈએ અને છેદમાં x plus y, ચોકડી ગુણાકાર કરીએ તો x plus y બરાબર √3h। હવે આપણે y ની કિંમત આમાં એપ્લાય કરી દઈએ તો x વત્તા h ના છેદમાં √3 બરાબર √3h, આ h છે √3 સામે જશે તો x બરાબર √3h માઇનસ h ના છેદમાં √3, તો x બરાબર અહીં આપણે લસા લઈએ √3, તો આને √3 વડે ગુણવાનું થાય તો 3h - h, તો x બરાબર 2h/√3। હવે મારું y થી આપણે સરસ ક્રિટિકલ સિચ્યુએશન ની વાત કરવાની છે, કેવી રીતે જુઓ કે આપણે અહીંયા y એટલે h/√3 અને x એટલે 2h/√3, તો આની અંદર હું એવું વિચારીશ, આ h/√3 જે દેખાય છે ને h/√3 એ અહીંયા h/√3 એટલે y થાય, તો આની જગ્યાએ હું આની જગ્યાએ y મૂકી દઈશ અને આ 2 છે એ આગળ આવશે એટલે 2y, અને આ x છે એ તો પોતાની રીતે છે ત્યાં, અને x બરાબર 2y આવો આપણે સંબંધ મળશે। ફરી પાછું કહી દઉં,
આ h છેદ √3 એટલે આપણે y મૂકવાની તો h છેદ √3 એટલે y આ બે ના બે આગળ છે x બરાબર 2y હવે આપણે અહીં લખી શકશું કે x મીટર અંતર કાપતા કારણે 6 સેકન્ડ x મીટર અંતર કાપતા કારણે 6 સેકન્ડ લાગે 6 સેકન્ડ લાગે પણ x મીટર મતલબ શું આવશે આપણે આમ લખી શકીએ x મીટર x બરાબર 2y મીટર અહીં લખેલું છે x બરાબર 2y x બરાબર 2y મીટર અંતર કાપતા કારણે 6 સેકન્ડ લાગે તો y મીટર અંતર કાપતા કારણે કેટલી સેકન્ડ લાગે આ y ઉપર વહી જશે આ 2y છેદમાં આવી જશે y ઉપર અને x બરાબર 2y છે એટલે 2y છેદમાં ગુણ્યા 6 y y ઉડી ગયા બરાબર 3 સેકન્ડ તેથી કારને ટાવર સુધી પહોંચતા 3 સેકન્ડ લાગે આ આપણો ફાઇનલ જવાબ થાય આવી રીતે દાખલા નંબર 16 ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી આ એક ટાવર છે AB કે ટાવર અને એના તળિયેથી પસાર થતી રેખા પર એક 4 મીટર દૂર અને એક 9 મીટર દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચના ઉત્સર્ગ કોણમાં અનુક્રમે કોટી કોણ છે હવે આ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ટાવરના તળિયાથી 4 મીટર એટલે આ 4 મીટર અને 9 મીટર પણ તળિયાથી 9 મીટર એટલે અહીંથી 9 મીટર થશે હા ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે અહીંથી 4 મીટર અહીંથી 9 મીટર અહીંથી નહીં એક ખાસ શબ્દ છે તળિયાથી 4 તળિયો અહીંયા બી છે બી થી 4 મીટર અને પાછું બી થી જાય 9 મીટર હવે કોટિકોણના માપ છે કોટિકોણના માપ હોય અને એક માપને આપણે થીટા કહેશું તો બીજા માપને આપણે 90 માઈનસ થીટા એક માપ થીટા બીજું માપ 90 માઈનસ થીટા થશે હવે આકૃતિમાં એ બી ટાવર છે ટાવરની ઊંચાઈ આપણે 1 મીટર ધારી લઈએ આકૃતિમાં એ બી ટાવર છે સી અને ડી ટાવરના તળિયા માંથી પસાર થતી રેખા પર આવેલા બે બિંદુ છે સી અને ડી સી અને ડી આ બંને બિંદુએથી ટાવરની ટોચના ઉત્સર્ગ કોણના માપ એકબીજાના કોટિકોણ છે હવે અહીં સવાલ છે કોટિકોણ કોટિકોણ એટલે એવા ખૂણા કે જેનો બેયનો સરવાળો 90 અંશ થતો હોય એટલે આપણે લખીએ કે AB બરાબર h મીટર ટાવરની ઊંચાઈ અને ખૂણો C બરાબર થીટા અને ખૂણો D બરાબર 90 માઈનસ થીટા આવો આપણે ધારી લઈએ હવે પહેલા આપણે આ નજીકનો જે બિંદુ C છે એના માટે એ ત્રિકોણ શરૂઆત કરીએ કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ અહીં કાટખૂણો ફરજિયાત કરવાનો છે નહીંતર અડધો ભાગ કપાઈ શકે ખૂણો B બરાબર 90 અંશ ખૂણો C બરાબર થીટા અને AC કર્ણ છે તેથી tan c બરાબર સામેની બાજુ ab પાસેની બાજુ bc તેથી tan થીટા બરાબર h ના છેદમાં 4 આ જે મેળવ્યું એને અત્યારે આપણે પરિણામ 1 કહી દઈએ હવે બીજો ત્રિકોણ લઈએ આપણે બીજા ત્રિકોણમાં આપણે ખબર જ છે
કે આપણે AB થી શરૂઆત કરવાની છે. ABD ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર 90, ખૂણો D બરાબર 90 માઈનસ થીટા. કોટી કોણ હોય ત્યારે 1 થીટા ને 90 માઈનસ થીટા હોય, થીટા માઈનસ 90 ને ખાસ ધ્યાનમાં રાખવું. અને AD કર્ણ છે, tan D બરાબર સામેની બાજુ AB, પાસેની બાજુ BD, tan D એટલે tan 90 માઈનસ થીટા, AB એટલે H અને BD એટલે 9. tan 90 માઈનસ થીટા એટલે થઈ જશે cot થીટા, આ આપણે 9મા ચેપ્ટરમાં જાણીએ છીએ, કારણ કે 8મા ચેપ્ટરમાં આવી ગયેલું છે, એટલા માટે tan 90 માઈનસ થીટા એટલે cot થીટા. તો હું તમને બતાવી દે કે tan 90 માઈનસ થીટા બરાબર cot થીટા. આ રીતે હવે આ પરિણામ 2 અને આ પરિણામ 1, પરિણામ 1 અને 2 નો આપણે ગુણાકાર કરશું, એટલા માટે કે આપણે tan કે cot નથી જોતો, આપણે ટાવરની ઊંચાઈ h જોઈએ છે પણ tan ને cot જોતા નથી. તો પરિણામ 1 અને 2 નો ગુણાકાર કરતા tan થીટા ડાબી બાજુનો ગુણાકાર tan થીટા ગુણ્યા cot થીટા બરાબર h છેદ 4 ગુણ્યા h છેદ 9. tan થીટા ગુણ્યા cot થીટા એટલે 1, h ગુણ્યા h એટલે h વર્ગ, અને 4 નવા 36 થશે. 36 આ બાજુ આવશે એટલે h વર્ગ બરાબર 36, તેથી h બરાબર 6. આપણે અહીં માઇનસ 6 નથી લખતા, h બરાબર પ્લસ ઓર માઇનસ 6 થાય, પણ ઋણ શક્ય નથી ટાવરની ઊંચાઈ, અહીંયા ટાવરની ઊંચાઈ ઋણ ન હોય, અહીંયા આપણે પેલા લખી પ્લસ ઓર માઇનસ 6, પણ ટાવરની ઊંચાઈ ઋણ ન હોય તેથી h બરાબર 6, તેથી ટાવરની ઊંચાઈ બરાબર 6 મીટર આપણો ફાઇનલ જવાબ થશે.